નમસ્કાર મિત્રો હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમએમ પરાસરા આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર વખતની જેમ આ વખતે આપણે અલગ જ માહિતી મેળવવાની છે અને તે માહિતી ગુજરાત રાજ્યમાં બાગાયતી ખેતી તરફનો જોક શા માટે વધી રહ્યો છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે તો મિત્રો ઓગણીસો નેવ ઓગણીસો એકાણુસ સુધી રાજ્યના ખેતીવાડી ખાતા સાથે સંકળાયેલી હતી પરંતુ બાગાયતી ખેતી અને ફળ પાકોની અગત્યતા અને ઉપયોગીતાને ધ્યાનમાં લઈ તેનો ઝડપી વિકાસ કરી શકાય તે માટે રાજ્ય સરકારે માર્ચ ઓગણીસો એકાણુંથી થી અલગ બાગાયત ખાતાની રચના કરી હવે આ બાગાયત ખાતું છે તે ખેડૂતોને ફળ જાડની કલમો રોપાઓ ખરીદવામાં સહાય કરે છે આ ઉપરાંત બીજી ઘણી બધી જુદી જુદી સહાયો કરીને ખેડૂત મિત્રોને બાગાયતી ખેતી તરફ પ્રોત્સાહિત કરે છે હવે મિત્રો આપણે જે ખેતી પરંપરાગત જે પાકો વાવી છે તે દર વર્ષે વાવવા પડે છે અને ઉત્પાદન લઈ લીધા બાદ વર્ષમાંથી તેના અવશેષો છે તે કાઢવા પડે છે જ્યારે બાગાયતી ખેતી છે તે એક એવી ખેતી છે કે જેમાં એક વખત રોપ લગાવી દીધા બાદ ઘણા વર્ષો સુધી છે તેનું માત્ર કેળવણી છે કે તેમાં છાંટણી છે કટિંગ છે કે એવા જ કાર્યો કરવાના હોય છે પરંતુ જે કાઢવાનો જે ખર્ચ છે તે બાગાયતી ખેતીમાં નથી આવતો એટલા માટે ખેડૂતો છે તે બાગાયતી ફળપાકો વાવવાનું વધુ પસંદ કરતા થયા છે અને બાગાયત ખાતા તરફથી અનેકવિધ સેવાઓ પણ ખેડૂત મિત્રોને પૂરી પડાતી હોવાથી ખેડૂતો છે તે બાગાયતી ખેતી તરફ વધુ આકર્ષણ છે હવે મિત્રો આપણે કપાસની જ વાત કરી તો કેટલા બધા ખેડકાર્યો કરવા પડે છે બીજ વાવવું પડે છે ત્યારબાદ તેને આપણે ઉત્પાદન લઈ લીધા બાદ કાઢવા માટેનો જે મજૂરી ખર્ચ છે તે પણ ઘણો બધો લાગતો હોય છે જ્યારે બાગાયતી ફળ પાકો છે એકવાર લગાવી દીધા બાદ ઘણા વર્ષો સુધી પોતાનું આયુષ્ય છે તે ટકાવી રાખે છે અને આપણને ઉત્પાદન આપે છે તે પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને ત્રણથી ચાર વર્ષ સુધી આંતરપાકો પાકો બાગાયતી ફળ પાકો આપણે વાવી દીધા હોય તેની સાથે ત્રણથી ચાર વર્ષ સુધી આંતરપાકો પાકો લઈ વધારાની આવક પણ આપણે મેળવી શકીએ છીએ એટલા માટે બાગાયતી ખેતી તરફ જે ખેડૂતોનો લગાવ છે તે દિન પ્રતિ દિન પ્રતિદિન વધતો જાય છે અને ગુજરાતમાં બાગાયતી ખેતીની વિશાળ શક્યતાઓ રહેલી દેખાય છે હવે આપણે વાત કરીએ તો આપણો સૂકો એવો વિસ્તાર કચ્છ કે જે ખારેક અને ડ્રેગન ફ્રૂટમાં ખૂબ જ ખ્યાતિ ધરાવતો પ્રદેશ તરીકે ઉભરી આવ્યો છે આ ઉપરાંત વલસાડની આફુસ કેરી વલસાડના અમલસાડી ચીકુ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની ગીર કેસર કેરી આ ઉપરાંત બીજા ઘણા બધા ફળ પાકો છે કે જેઓ જેઓની આપણે વિદેશમાં નિકાસ કરીને સારું એવું હુંડિયામણ છે તે મેળવી શકે છે અને દેશને સારું એવું હુંડિયામણ આપી પ્રગતિ કરી શકીએ છીએ તો મિત્રો બાગાયતી ફળ પાકો છે તે જ્યારે સિઝનમાં આપણે વેચાણ માટે લઈ જાય છે ત્યારે ભાવ ઓછા મળે છે તેનો સ્ટોરેજ કરીને ઓફ સિઝનમાં આપણે છે તે તેનો કેરીનો રસ છે કે પલ્પ બનાવીને પણ બજારમાં બારે માસ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ એ આવા ઘણા બધા કારણોને લીધે બાગાયતી ફળપાકો વાવવાનું દિવસે ને દિવસે ગુજરાતમાં છે તે ચલણ વધતું જાય છે હવે બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ ખર્ચ પણ ઓછો આવે છે હવે આપણે કપાસની જ વાત કરીએ તો ટૂંકા ગાળાનો પાક હોય તો પણ ઘણી બધી જંતુનાશક ફૂગનાશક અને ખાતરોનો ઉપયોગ કરવો પડે છે જ્યારે બાગાયતી ફળ પાકો એવા હોય છે કે તેમાં ઓછી કાળજી લેવામાં આવે તો પણ ખૂબ સારું આપણે ઉત્પાદન છે તે મેળવી શકીએ છીએ એટલા માટે ખેડૂતો છે તે બાગાયતી ખેતી તરફ વધુ વધી રહ્યા છે અને હવે દિન પ્રતિદિન ભાવ પણ સારા મળતા જાય છે હવે આપણે વાત કરી કે ઓછું પાણી હોય તો પણ શુષ્ક વિસ્તારના જે ફળવાકો છે જે સૂકી ખેતી માટે આદર્શરૂપ ગણાય છે તેવા બોર છે કે અજમેરી જાત જે આપણી ઉત્તર ગુજરાતના ખેડૂતો ખૂબ સારું ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે બોર છે ત્યારબાદ આંબળા છે ગુંદા છે કે આવા બાગાયતી ફળવાકો છે કે જેઓને ઓછું પાણી હોય તો પણ સરસ મજાનું ઉત્પાદન આપીને આપણું ગુજરાન ચલાવી આપે છે તો મિત્રો આવી ઘણી બધી બાબતો છે કે જેને કારણે બાગાયતી ફળ પાકો વાવવાનું દિવસે દિવસે વધી રહ્યું છે એક વખત પ્લાન્ટ લગાવી દીધા બાદ પાણીની સુવિધા હોવી ખૂબ જરૂરી છે જ્યાં જ્યાં પાણીવાળો વિસ્તાર છે ત્યાં બાગાયતી ફળ પાકોમાં આંબા છે ચીકુ છે દાડમ છે લીંબુ છે જે આવા પાકો છે કે જેને વધારે પડતા પાણી જોવે છે પિયતવાળા વિસ્તારમાં ખૂબ સારું ઉત્પાદન આપીને ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવી રહ્યા છે જ્યારે સૂકી ખેતી છે કે જ્યાં પાણીની સગવડ સાવ નહીવત છે તેવી જગ્યાએ આંબળા છે બોર છે ગુંદા છે કે આવા ફળ પાકો લઈને ખેડૂતો છે તે સારું ઉત્પાદન લઈ અને સરસ મજાનું ગુજરાન છે તે ચલાવતા થયા છે તો મિત્રો આ વાત હતી કે બાગાયતી ખેતી છે તે શા માટે ખેડૂતો પસંદ કરી રહ્યા છે તો આવા ઘણા બધા કારણો છે તેને લીધે બાગાયતી ખેતી છે તે ખેડૂતો વધુ કરવાનું પસંદ કરે છે તો મિત્રો આ વાત હતી બાગાયતી ખેતી તરફ ખેડૂતોનો લગાવ શા માટે વધી રહ્યો છે તેના વિશે તો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણા સમગ્ર વિડીયો છે એકસો ત્રીસથી વધુ વિડીયો છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી જ છે તેને તમે ખોલજો એટલે આપણા એકસો ત્રીસથી વધુ સરસ મજાના માહિતી સભર વિડીયો છે તે તમને જોવા મળશે તો મિત્રો ફરી મળશું નવી માહિતી સાથે નવા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતમાં અથવા તો ખેત ઉપયોગી માહિતી લઈને આવનારા વિડીયોમાં જરૂર મળશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો